રીતે અપ્રસ્તુત થઈ જાય. એક તો મને તો એમ પૂછવાનું મન થાય સ્વામીજી કે રામ સીતાને લાયક હતા ખરા? ના તો. સીતા ક્વોલિટેટિવલી, જે મેં કવિતાની વાત કરી કે રામ તમે ભલે ભગવાન કેવડાવો, સીતાજીની તોલે નાઓ, એ જે વાત છે કે જે ક્વોલિટીઝ હતી એની તોલે રામનું જે આપણે મહાન ચરિત્ર કહીએ છે એ નહોતું, એટલે જ આવી કવિતા લખાઈ. સંસ્કૃતમાં અનેક નાટકો લખાયા, અનેક ક્રિટિકલ નાટકો લખાયા મહાભારત અને રામાયણ ને લઈને. ન્યાયની ભાવના છે, એ ન્યાયની ભાવના પણ બદલાય છે સમાજના વિકાસની સાથે. નવા આદર્શો, નવા મૂલ્યો આવે છે અને આપણે એની દિશામાં જઈએ. સમયગાળો હતો ધોબીના કહેવાથી કે જે પણ કોઈ વાર્તા હોય અને આખું ગામ જોવા ભેગું થયું હતું કે સીતા માતાની અગ્નિ પરીક્ષા છે, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ. બધા એ વખતે ચૂપ રહ્યા અને ચૂપચાપ જોઈ લીધું. ત્યારબાદ બધાને ભૂલ સમજાય અને એ સમયગાળો એવો હતો કે બધાએ મનથી સીતાજીને ત્યાગી દીધા હતા કે સીતાજી એટલે એમણે આવું કામ કર્યું છે. ભલે એમનો કોઈ વાંક ગુનો હતો કે ન હતો એની ચર્ચામાં નથી પડતા. ત્યારબાદ જે થયું અગ્નિ પરીક્ષામાં તેઓ પવિત્ર સાબિત થઈ ચુક્યા, પછી તેમણે સામેથી ના પાડી કે હવે મારે અહીંયા નથી રહેવું, ધરતી માતામાં હું સમાઈ જઈશ. એટલે એ તો વિદ્રોહ, એ વખતે વિદ્રોહ હતો. પણ એ વખતે શા માટે કોઈ જે ગામની સ્ત્રીઓ હતી તેમણે ભેગા થઈને કેમ રામનો ત્યાગ, અથવા તો રામને પછી પણ બધાએ માન આપ્યું કે ના રાજાએ બહુ સારું કર્યું, પોતાના માટે થઈને પોતાની સ્ત્રીને ત્યાગી દીધી, તો ખોટા વગર વાંકે સ્ત્રીને અગ્નિ પરીક્ષા લેવી એમ કહીને એવો મુદ્દો ઉઠાવીને એ વખતે એ રાજાને કેમ ના ત્યાગ્યા, અથવા તો તેમના વિશે કેમ એવી વાતો ના થઈ? એક આદર્શની સ્થાપના માટેની આ એક ચરિત્ર છે, આદર્શ સ્થાપનાનું. એનો અર્થ ત્યાં રામ આ હતા, સીતાજી આ હતા એ પ્રશ્ન નથી. આખો પ્રસંગ જે છે, આખા સમાજને કઈ રીતે જીવવું જોઈએ, એક આદર્શની સ્થાપના માટે એ આદર્શ અવતાર રામને કહેવામાં આવ્યા. એટલે આદર્શની સ્થાપના કોના માટે હતી? રામ માટે હતી? સીતા માટે હતી? નારી માટે હતી? ના, સમગ્ર સમાજને આ રીતે જીવન જીવવું જોઈએ કે જેમાંથી આખો સમાજ શાંતિથી જીવી શકે. જેમ કે વારંવાર ઘટનાઓ બની રહી છે બળાત્કારની વગેરે, તો શું એ સમાજને સ્વીકૃત છે? ના. એ ના હોય તો કોઈક સમાજની અંદર એવો આદર્શ હોવો જોઈએ કે સમગ્રને શાંતિદાયક હોય, સમગ્રને સ્વીકૃત હોય, કે જેની અંદરથી ક્યારેય કોઈને દુઃખ વેઠવું ન પડે. આ આદર્શના સ્થાપના માટેનો રામના અવતાર અને એ રામાયણની વાતો છે, બરોબર છે. આજે પણ જો જોવા જઈએ, જેમ મેં ઝાંસીની રાણીની વાત કરી, તો શું આજે કેટલી મુખ્યમંત્રી બહેનો છે? કેટલી છે? તો એટલે મારું કહેવાનું શું છે, એટલે જે તે વખતે જેટલી તાકાતથી જે પણ બહાર આવ્યા એ રીતે બહાર આવે એ આ સમાજ સ્વીકારે છે, નથી સ્વીકારતો એવું નથી. મારું કહેવાનું એ છે, સમાજ સ્વીકારે છે નથી સ્વીકારતી, તો સમાજ બોલે છે. ધ આર્ગ્યુમેન્ટ, ધ ફંડામેન્ટલ આર્ગ્યુમેન્ટ રાઈટ નાઉ હિયર ઇઝ કે વાય આર રિગ્રેશન, એટલે આપણે પાસ્ટમાં કેમ જઈ રહ્યા છીએ? આપણે જૂની, આપણે આગળ વધવાની 2+2 અત્યારે છે, જે લિવ ઇન રિલેશન આર કોર્ટે લીગલ કર્યા છે, લિવ ઇન રિલેશન ને કોર્ટે લીગલ કર્યા છે. એ સાથે જ હમણાં લેટેસ્ટ ઉદાહરણમાં એવું આપ્યું છે કે બોમ્બે હાઈકોર્ટે જ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે લિવ ઇન રિલેશનશીપ છે તેના કારણે સમાજ બગડી રહ્યો છે, મૂલ્યો પણ તૂટી રહ્યા છે અને સમાજની આખી વ્યવસ્થા સ્પોઇલ થઈ રહી છે. એના મૂળમાં પાછું એવું છે કે જે એક એવો કિસ્સો બન્યો હતો કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને સ્ત્રીએ એવી માગણી કરી કે પોતા જેનો એક્સ હસબન્ડ કે જે પણ આપણે કહી શકીએ તેની પાસે એણે રૂપિયાની માગણી કરી છે આ કારણથી. ઓકે, પુરુષો પોતાના મૂલ્યો ભૂલી રહ્યા છે. કારણ કે જો પુરુષો, એ પૂછવા માંગીશ કે સ્ત્રીઓ પણ હવે આપણે લીગલ ગણી હતી એ વખતે અને અત્યારે દ્રૌપદી જેવું જોઈએ છે ને, આપણે ઇલીગલ ગણી છે. નાઉ લેટ અસ, એ તમે એટલે આપ માનો છો કે જે આજના સમયમાં જે દ્રૌપદી જેવું જે આચરણ કરે છે તે યોગ્ય છે? સમાજ તરફ જઈ રહ્યો છે, દીકરીઓ માટે ચાલી રહ્યો છે, ચાલી રહ્યો છે. આપણે શું કરતો હોય એમ ટુ સે અસલામતી, અસલામતી માટે આ યોગ્ય છે કે નહીં? મારે એટલું જ કહેવું છે, તમે જેમ અત્યારે મને કહ્યું કે એ વખતે એને જે ડિસિઝન લીધું, એ ઝાંસી કી બાઈ લો, સીતા બેન લો કે જે બી લો, એ વખતે આ લોકો જે ડિસિઝન લે, વી હેવ ટુ રિસ્પેક્ટ ધેટ. સી કરન્ટલી વી આર ઇમ્પર્જિંગ ધ શું કહેવાય, ફ્રીડમ ઓફ અ પર્સન ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ બીંગ અ મેલ ઓર અ ફિમેલ.
અને જજે સાહેબ જે અત્યારે ડિસ્કશન બેઝિક શું છે કે જજ સાહેબે ઇન્ટરપ્રિટેશન ઓફ લો ના બદલે એ ગુરુજી સ્વામીજી બની ગયા અને રિલીજન ની વાતો કરી નાખી. ના એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જજની વાત હોય કે કોઈ સ્વામીની વાત હોય પેલા ભાઈએ ડિવોર્સ ફાઇલ કર્યા છે. અને બીજી વાત કે ચલો ને ઘણા હસબન્ડ જો ફોરેન જાય છે વાઈફ ને અહીંયા એકલી છોડીને ત્યારે વાઈફ કહે છે કે હવે હું ડિવોર્સ ફાઇલ કરું. ચાલ કિંગડમ હોય એ હોય તો કોઈ બી છોકરી જાય. એક વસ્તુ છે જજે જે ઉદાહરણ આપ્યું છે એટલા માટે વધારે પડતી જે ગુનાઓની પ્રવૃત્તિઓ વધી રહી છે સમાજમાં એની ઉપર પ્રકાશ પાડવાના આશયથી એમણે એવું કહ્યું હોય કે ભાઈ આજે આદર્શની બહુ જ જરૂર છે આ સમાજને. જો આ આદર્શની પ્લીઝ આ આદર્શની જો સ્થાપના નહીં થાય તો પોલીસ સ્ટેશનો કેસ નોંધી નોંધી થાકી જશે. એટલે સમાજને બહેનને કેમ કહ્યું ને ભાઈને કેમ ના કહ્યું જેને ડિવોર્સ ફાઇલ કર્યા હતા. દંડ તો બંને ને થાય છે. હજી તો જજમેન્ટ નથી આવ્યું. આજે તો ખાલી સ્ટેટમેન્ટ ઓફ જજમેન્ટ ની વાર છે સાહેબ. 24 તારીખે કેવી તારીખે જજમેન્ટ કોઈ પણ કેસીસ. પણ એ ભાઈ ને કેમ ના કહ્યું મને એટલું કહી દો કે ભાઈ ને કેમ ના કહ્યું કે ભાઈ તું રામ બન. રોઝાનબેન અને સ્વામીજી મારે કેવું છે કે એ સીતાજી હોય દ્રૌપદી હોય કે લિવ ઇન રિલેશનશીપ હોય મહિલાઓએ હજુ વેઠવાનું જ છે. પણ શા માટે વેઠવાનું? હા બે કારણો છે. એક તો સ્વામીજી કે છે સાથે કે મહિલાઓ સમાજના મૂલ્યોને આગળ લઈ જનારા છે એટલે એ મૂલ્યોની સાથે મહિલાઓનો સામાજિક મોભો બહુ અગત્યની બાબત છે એટલે મહિલાઓને ધ્યાનમાં રાખીને વાત થાય છે. પિતૃસત્તાક વ્યવસ્થા જે આવી જે પહેલાં નહોતી માતૃસત્તાક વ્યવસ્થામાંથી પિતૃસત્તાક વ્યવસ્થા આવી અને પિતૃસત્તાક વ્યવસ્થાની શરૂઆતનો જે મહાન ચરિત્ર એ રામ છે, ભગવાન રામ છે. ભગવાન જો કહીએ જે માનતા હોય એમને માટે ભગવાન રામ છે. હું એને મહાન ચરિત્ર કહું છું અથવા એક મહાન મહાકાવ્યના નાયક કહું છું. એ પિતૃસત્તાક વ્યવસ્થાની શરૂઆત હતી એટલે પિતૃસત્તાક વ્યવસ્થાનો ભોગ મહિલાઓ સૌથી વધારે બને પણ પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યોને આગળ લઈ જનાર પણ મહિલાઓ છે. અને મહિલાઓની વાત વારે વારે એટલા માટે આવે છે કે સમાજમાં મહિલાઓની બહુ મોટી ભૂમિકા છે. આજે જોઈએ ભૂતકાળમાં જોઈએ કારણ કે મહિલાઓ પાસે એક વિશેષ શક્તિ છે, વિશેષ કુદરતી તાકાત છે સર્જનની જે પુરુષો પાસે નથી. એટલે મહિલાઓનો સામાજિક મોભાને લઈને આપણા દેશમાં રાજા રામમોહન રાય અને સમાજ સુધારકોએ મોટી સમાજ સુધારણાની ચળવળ કરી હતી. એ સમાજ સુધારણાની ચળવળ અટકી ગઈ એક જગ્યાએ આવીને. આપણે ત્યાં નર્મદ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજીએ કરી હતી. ધર્મની સામે પણ બગાવત કરી હતી એ માટે પણ એ ક્યાંક અટકી ગઈ છે ચળવળ. ખાલી રાજકીય આઝાદી આવી, સામાજિક આઝાદી, સાંસ્કૃતિક આઝાદી બાકી છે. નવા મૂલ્યો સીતાજીથી ખૂબ આગળ. અને મને જો કોઈ કહે તો સીતાજી તો વિદ્રોહી હતા, જમીનમાં સમાવી જવું એટલે શું? એ રામ સાથે નહીં ગયા કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક વ્યવસ્થાને જો આદર્શ માનીને ચાલવું હોય તો તે શક્ય નથી. કારણ કે આદર્શ એ સંપૂર્ણ નથી. આદર્શ થી તમે જેટલા નજીક જઈ શકો એટલો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ તમે સંપૂર્ણ આદર્શ ક્યારે બની શકતા નથી. કારણ કે રામ ભગવાન પોતે હોય અથવા તો સીતાજી પોતે હોય તેઓ પણ સંપૂર્ણ આદર્શ કહી શકાય તેમ નથી, ભલે તેમના સમયમાં હોય કે ના હોય. આજના સમયની જો વાત કરીએ તો આજના સ્ત્રીઓ કે પુરુષો એવું નહીં સ્વીકારે કે તે સમયે તેમણે જે પગલાં ભર્યા રામે અને સીતાએ તે સંપૂર્ણ આદર્શવાદી હતા. અને દર્શક મિત્રો, આ જે ચર્ચા છે તેના ઉપરથી એવું લાગે છે કે સમાજ બગડી રહ્યો છે, બદલાઈ રહ્યો છે, પરંતુ જો કંઈક સારું કરવું હશે તો તેના માટે વિચારવાની અને સમજવાની અને અમલમાં મૂકવાની જરૂર છે. સ્ત્રી અને પુરુષે બંને ભેગા થઈને સંમત અને સ્વીકારવાની જરૂર છે કે પોતે જે પણ કંઈ ખરાબ કરે છે તેની પોતાના સમાજ ઉપર અને આવનારી પેઢીઓ ઉપર ખરાબ અસર થઈ રહી છે. અને આ જે ચર્ચા છે તેનો કોઈ જ પૂર્ણ વિરામ છે જ નહીં, અંત છે જ નહીં, ચાલુ ને ચાલુ એવી ચર્ચા છે. પરંતુ અત્યારે સમય પણ આપણને એવું કહી રહ્યો છે કે આ પ્રોગ્રામને અહીંયા અટકાવવો પડશે. સ્વામીજી આપનો, મીનાક્ષીજી આપનો અને ખાસ કરીને રોઝાનજી આપ સર્વેનો ખાસ આભાર માનું છું કે અહીંયા ઉપસ્થિત રહીને જે કંઈક આપના તરફથી જે દલીલો અથવા તો જે પણ કરવામાં આવ્યું તેનાથી લોકો સુધી સાચો એક મેસેજ પહોંચશે અને લોકો વિચારતા થશે.
चर्चा में भाग लेवा बदल धन्यवाद। दर्शक मित्रों आ तो हती आज विषय ने लगती चर्चा, फरीथी मळीशुं आवतीकाले एक लोकमंच ना नवा विषय साथे। त्यां सुधी प्राप्ति ने रजा आपशो, नमस्कार। New Thicker Rasna Fruit Plus. More fruit, more energy. Love you, Rasna.